अर्थशास्त्र पांच छ बेरोजगारी। विद्यार्थी मित्रों आपणे आगळना एक वीडियो में बेरोजगारी नो अर्थ जोयो हतो अने तेना बे भाग हता, बराबर ने, फरजियात बेरोजगारी अने स्वैच्छिक बेरोजगारी, एनो अभ्यास कर्यो हतो। बेरोजगारी एटले शुं? मैं तमने कह्युं हतुं के कोई व्यक्ति ने काम करवानी इच्छा शक्ति अने तैयारी होवा छतां तेने काम मळतुं नथी तेने शुं कहेवाय? बेरोजगारी कहेवाय। हवे आपणो आगळनो पॉइंट छे बेरोजगारीना प्रकारो, बराबर। तमे पाठ्यपुस्तक नंबर 66 पर जोई शको छो बेरोजगारीना प्रकार। परंतु पहेला आपणे बेरोजगारीना स्वरूप अने प्रकारो जाणवा पहेला अर्थतंत्रमां एनुं स्वरूप पण जाणवुं जरूरी छे। केम? कारण के आपणने खबर छे आपणा विश्वमां विकसित देशो अने विकासशील देशो एम बे देशो रहे छे। एटले विकसित देशो अने विकासशील देशमां બંનેમાં શું છે? બેરોજગારીનું સ્વરૂપ વિભિન્ન છે, બરાબર। એટલે જ મેં અહીંયા તફાવત તમને બતાવ્યો છે કે વિકસિત દેશોની બેરોજગારી એટલે શું અને વિકાસશીલ દેશોમાં બેરોજગારી કેવી હોય છે। વિદ્યાર્થી મિત્રો આ તફાવતના લીધે તમને જલ્દી સમજ પડશે, કારણ કે પાઠ્યપુસ્તકમાં એક ફકરો આપ્યો છે, એ ફકરામાં આખી વિકસિત દેશોની બેરોજગારી અને વિકાસશીલ દેશોની બેરોજગારી સમજાવ્યું છે। પરંતુ એકદમ શું છે સેન્ટેન્સમાં આવ્યું છે એટલે તમે ગૂંચવાઈ જશો। જો આવી રીતે એને તફાવતમાં સમજો તો તમને તરત જ સમજ પડશે। એટલા માટે પહેલાં આપણે જોઈએ વિકસિત દેશોની બેરોજગારી, કે વિકસિત દેશોમાં કઈ રીતે બેરોજગારી ઉદ્ભવે છે અને વિકાસશીલ દેશોમાં કઈ રીતે બેરોજગારી ઉદ્ભવે છે, બરાબર। તો પહેલાં આપણે જોઈએ કે વિકસિત દેશોની બેરોજગારી, વિકસિત દેશોની બેરોજગારીમાં પહેલું સેન્ટન્સ શું છે? મંદીમાં અસરકારક માંગને અભાવે ઉદ્ભવે છે। શું? વિકસિત દેશોમાં બેરોજગારી મંદીમાં અસરકારક માંગને અભાવે ઉદ્ભવે છે। સેન્ટર્સ જેના કારણે ઉદ્ભવે છે માંગને અભાવે, બરાબર। માંગને અભાવે એટલે વિકસિત દેશોમાં શું છે કે ચક્રીય ફેરફારોને કારણે મંદી, ચક્રીય ફેરફારો આપણને ખબર છે ને, તેજી આવે, મંદી આવે, ઓટ સુધારણા, બરાબર। આ જે તબક્કાઓ છે એમાં ચક્રીય ફેરફારોને કારણે મંદીમાં ક્યારે ઉદ્ભવે છે? મંદીમાં અસરકારક માંગને અભાવે ઉદ્ભવે છે। કઈ રીતે? તો હવે જોઈએ, હવે આ સમય પણ આપણો શું છે, આ વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો અમને શું ચાલે છે? મંદી ચાલે છે। મંદીમાં શું હોય છે? નાનું દેખાતું નથી, હોય બરાબર, આવક થતી હોતી નથી। નાનું જ ન હોય તો વ્યક્તિ જે છે, વ્યક્તિઓ માંગ કરી શકે નહીં, માંગ કરી શકે, માંગમાં શું થાય? ઘટાડો થાય, બરાબર ને। માંગમાં ઘટાડો થાય એટલે શું થાય? ઉત્પાદન થતું નથી, બરાબર। ઉત્પાદન થતું નથી તો શું થશે? ઉદ્યોગોમાં ઉત્પાદન જ ન થાય, ઉત્પાદનમાં ઘટાડો થઈ જાય, અને ઉત્પાદનમાં ઘટાડો થાય તો કારખાનામાં શું બંધ કરવા પડે, અને કારખાના બંધ કરવા પડે એટલે કારખાનામાં જેટલા પણ શ્રમિકો કામ કરતા હોય છે એ લોકોને શું છૂટા પાડવામાં આવે છે, કારણ કે શું ઉત્પાદન જ થતું નથી। કેમ ઉત્પાદન થતું નથી? કારણ કે શેની પરિસ્થિતિ સર્જાય છે? મંદી, અને મંદીમાં શું હોય છે? મંદીમાં આવક હોતી નથી, ને આવક ન હોય તો માંગ ઉદ્ભવતી નથી, ને માંગ ઉદ્ભવતી નથી એટલે ઉત્પાદન ઘટી જાય છે, ને ઉત્પાદન ઘટી જાય એટલે શું કારખાનામાંથી શ્રમિકોને છૂટા કરવા પડે, બરાબર। એટલે તે સમય, એટલા સમય માટે એ લોકો શું હોય છે? બેરોજગાર હોય છે। એટલા સમય માટે બેરોજગાર હોય છે એટલે એ લોકોની શું વિકસિત દેશોની બેરોજગારી કહેવાય છે, બરાબર। એટલે વિકસિત દેશોમાં બેરોજગારી શેના કારણે ઉદ્ભવે છે? માંગના અભાવે ઉદ્ભવે છે। વિદ્યાર્થી મિત્રો સમજ પડી કે માંગ કઈ રીતે, માંગમાં કઈ રીતે મંદીના અસરકારક, મંદીમાં કેવી રીતે માંગ ઓછી થાય છે અને કઈ રીતે ઉદ્ભવે છે, આટલું પોઈન્ટ છે। એટલે તમે અહીંયા જોઈ શકો છો કે તમારું સેન્ટેન્સ મેં ટૂંકમાં લખેલું છે, તમે પૂરા વાક્યમાં સેન્ટેન્સ લખી શકો છો કે વિકસિત દેશોમાં મંદીમાં અસરકારક માંગને અભાવે બેરોજગારી ઉદ્ભવે છે, બરાબર। કઈ રીતે? વિકસિત દેશોમાં બેરોજગારી મંદીમાં અસરકારક માંગને અભાવે ઉદ્ભવે છે, ચક્રીય અસરકારકને લીધે, બરાબર। હવે બીજું છે વિકાસશીલ દેશોની બેરોજગારી। હવે વિકાસશીલ દેશોમાં બેરોજગારી કઈ રીતે ઉદ્ભવે છે? તો પહેલું સેન્ટેન્સ છે વસ્તી વૃદ્ધિ। વસ્તી વૃદ્ધિ આપણને ખબર છે ભારતની વસ્તી વૃદ્ધિનો દર કેવો છે? ઊંચો છે વિકાસશીલ દેશો, આપણે ભારતની વાત કરીએ જનરલી તો જન્મ દરમાં શું
मृत्यु दर में घटाड़ो थयो छे पण एटलो जन्म दर में घटाड़ो थवानो नथी अने ए थवानो पण नथी बराबर ए स्वाभाविक छे એટલે વસ્તી વૃદ્ધિને કારણે શું ઊંચો વસ્તી વૃદ્ધિનો દર છે તેના કારણે શ્રમના પુરવઠામાં શું થાય છે વધારો થાય છે બરાબર શ્રમિકોની સંખ્યા વધે છે હવે શ્રમિકોની સંખ્યા વધે તો 18-20 વર્ષના થાય એટલે શું માંગે કામ માંગે બરાબર પણ કામ માંગે પણ વસ્તી વૃદ્ધિમાં જેટલો વધારો થયો છે એટલા જ પ્રમાણમાં રોજગારીની તકોમાં વધારો થયો નથી બરાબર આ મુખ્ય કારણ છે બેરોજગારીનું કે વસ્તી વૃદ્ધિમાં જેટલો વધારો થયો છે એટલી સમય રોજગારીની તકોમાં વધારો થયો નથી અને બીજું કે માળખાગત ખામીઓના લીધે એટલે શું કે આપણને ખબર છે બીજી પંચવર્ષીય યોજનામાં મોટા અને પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું હતું કે એ મોટા અને પાયાના જે ભારે ઉદ્યોગો છે એટલે રોજગારી પણ પૂરું પાડતા છતાં પણ એ ઉદ્યોગોને શું મહત્વ આપવામાં આવ્યું અને નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કેવો થયો અલ્પ વિકાસ થયો બરાબર કે જેથી જેટલા લોકોને એ નાના અને ગૃહ ઉદ્યોગોમાંથી રોજગારી મળતી હતી એ ઓછી થવા લાગી અને મોટા અને ભારે પાયાના ઉદ્યોગો શું વિકસાવા લાગ્યા જેના કારણે પેલા લોકો શું થઈ ગયા બેરોજગાર થઈ ગયા એટલે વિકાસશીલ દેશોમાં કઈ બેરોજગારી જોવા મળે વસ્તી વૃદ્ધિને માળખાગત ખામીને લીધે ઉદ્ભવતી બેરોજગારી જોવા મળે છે એટલે આપણો આ સેન્ટર કેવું થશે કે વિકાસશીલ દેશોની બેરોજગારી વસ્તી વૃદ્ધિ અને માળખાગત ખામીઓના લીધે ઉદ્ભવે છે બરાબર પહેલું સેન્ટેન્સ ક્લિયર થઈ ગયું કે વિકસિત દેશોમાં કઈ રીતે બેરોજગારી ઉદ્ભવે અને વિકાસશીલ દેશોમાં કઈ રીતે બેરોજગારી ઉદ્ભવે બરાબર વિકસિત દેશોમાં માંગને અભાવે મંદીમાં અસરકારક માંગને અભાવે ઉદ્ભવે છે અને વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિ માળખાગત ખામીને લીધે ઉદ્ભવે છે એટલે જ ભારતમાં કઈ તમને એક વાક્યના સેન્ટેન્સમાં પૂછે કે ભારતમાં કઈ બેરોજગારી જોવા મળે છે તો માળખાગત પ્રકારની બેરોજગારી જોવા મળે છે યાદ રાખજો બરાબર માળખાગત બેરોજગારી જોવા મળે છે કયા સ્વરૂપની તો માળખાગત સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે તમે એક સેન્ટેન્સ પર ટીક કરી શકો છો હવે બીજું છે કે ટૂંકા ગાળા બીજો પોઈન્ટ શું છે કે વિકસિત દેશોની બેરોજગારી કેવી હોય છે ટૂંકા ગાળાની કેમ ટૂંકા ગાળાની કારણ કે એમાં ચક્રિય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે વિકસિત દેશોમાં મુખ્ય ભાગે કઈ બેરોજગારી જોવા મળે ચક્રિય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી ટૂંકા ગાળાની છે કઈ રીતે ટૂંકા ગાળાની હવે જાણે કે ટાઈપિસ્ટ છે બરાબર પહેલા આપણે કહ્યું ટાઈપિસ્ટ છે ટાઈપિસ્ટ પર ટાઈપિંગ કરતા હતા બરાબર હવે નવી ટેકનોલોજી આવી બરાબર નવી ટેકનોલોજી આવી હવે ફટાફટ ઝેરોક્સ મશીનો આવ્યા ઝેરોક્સ મશીનો આવ્યા એટલે કામ કેવું થઈ ગયું હોય ઓછું થઈ ગયું જે ટાઈપિસ્ટો હતા એ લોકો શું થઈ ગયા બેરોજગાર થઈ ગયા પરંતુ એ લોકો શું કરશે જે ટાઈપિસ્ટો હતા એ નવી મશીનો શીખશે બરાબર ઝેરોક્સ કઈ રીતે કરવાની અને તરત જ એ કામે લાગી જશે એટલે એ સમયગાળો કેવો છે ટૂંકો છે એ શીખીને તરત જ એ કામ કરી શકે છે એટલે વિકસિત દેશોની બેરોજગારી કેવી છે ટૂંકા ગાળાની છે બરાબર એવી જ રીતે વિકાસશીલ દેશોની બેરોજગારી કેવી છે લાંબા ગાળાની છે એટલે માળખાગત સ્વરૂપની છે ને બરાબર એટલે એને શીખતા શું થાય છે વાર લાગે છે એટલા માટે કારણ કે જન્મદરમાં શું છે વધારો નોંધપાત્ર વધારો છે એટલી રોજગારી તકો વધારી શકાય નહીં કારણ કે આર્થિક વિકાસ થયો છે પરંતુ રોજગારી સર્જવામાં હજુ પણ આપણે કેવા સફળ થયા નથી એટલે આ બેરોજગારી વિકાસશીલ દેશોની બેરોજગારી કેવી છે લાંબા ગાળાની છે હવે ત્રીજો પોઈન્ટ છે કે વિકસિત દેશોની બેરોજગારી કઈ રીતે ઘટાડી શકાય બરાબર પહેલો કારણ તફાવત શું હતો કઈ રીતે ઉદ્ભવે છે કયા પ્રકારની છે હવે ત્રીજો શું છે કઈ રીતે ઘટાડી શકાય આપણને ખબર છે માંગના અભાવને કારણે ઉદ્ભવે છે બરાબર તો આપણે શું કરી શકાય અસરકારક માંગમાં વધારો કરવાનો અસરકારક માંગ છે માંગમાં શું કરવાનો વધારો અસરકારક માંગમાં વધારો કરી આ બેરોજગારીને ઘટાડી શકાય છે બરાબર ને માંગ વધારો બરાબર એના લીધે પહેલા આવક વધારવી પડે તો એ માંગમાં શું થાય વધારો થાય એવી જ રીતે વિકાસશીલ દેશોમાં શું છે આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરવાનો છે આંતરમાળખાકીય સુવિધામાં શું કરવાનો છે વધારો જો આંતરમાળખાકીય સુવિધાઓ છે જાણે કે બીજા
વીજળીનો વપરાશ છે, બરાબર આરોગ્યની સુવિધા છે, શિક્ષણ છે, એ બધા સુવિધામાં જો વધારો કરો તો તમારે શું વિકાસશીલ દેશોની બેરોજગારી ઘટાડી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પોઈન્ટ શોધો, અસરકારક માંગમાં વધારો કરો અને આમાં શું છે આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરો. ત્રણ પોઈન્ટ થઈ ગયા. હવે ચોથો પોઈન્ટ શું છે કે વિકસિત દેશોની બેરોજગારી કયા કયા દેશોમાં જોવા મળે, તો અમેરિકા છે જે વિકસિત છે, અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ, રશિયા જેવા દેશોમાં વિકસિત દેશોની બેરોજગારી જોવા મળે. એવી જ રીતે વિકાસશીલ દેશોમાં ભારત, પાકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જો સિમ્પલ રીતે સમજશો તો તમને તરત જ સમજ પડી જશે કે વિકસિત દેશોની બેરોજગારી કઈ છે, વિકસિત દેશોની બેરોજગારીનું સ્વરૂપ કયું છે અને વિકાસશીલ દેશોની બેરોજગારીનું સ્વરૂપ કયું છે. બરાબર, નહીં સમજ પડે તો મને કહેજો. બરાબર, આ થયું. તમને તફાવત પણ પૂછાય કે વિકસિત દેશોની બેરોજગારી અને વિકાસશીલ દેશોની બેરોજગારીનો તફાવત જણાવો, તો તમારે ફક્ત તમારી સમયને અનુકૂળતાને બે પોઈન્ટ લખી શકો છો, પણ તમને જો વધારે સમય હશે તો તમે ચાર પોઈન્ટ પણ લખી શકો છો. બરાબર, બે માર્ક્સમાં પૂછાય છે. બરાબર, હવે બીજું છે, પ્રકારો જાણતા પહેલા બેરોજગારીના માપદંડો જાણવા જરૂરી છે. બરાબર, બેરોજગારીના શું માપદંડો જાણવા જરૂરી છે કે બેરોજગારી સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે એના જે ચાર માપદંડો આપેલા છે તમે જોઈ શકો છો, મેં લખેલા છે, સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. પહેલા આ સ્વરૂપ જાણવું જરૂરી છે. આ માપદંડ, આ માપદંડો કોને આપેલા છે, રાજકૃષ્ણ સમિતિના રિપોર્ટ દ્વારા આ માપદંડો આપવામાં આવે છે. ક્યારે, તો 2011 અને 12માં. તમને એક માસમાં પૂછવામાં આવે છે બેરોજગારીનું સ્વરૂપ ને પ્રકારો જાણવા માટે કયા સમિતિએ માપદંડો આપ્યા છે, તો રાજકૃષ્ણ સમિતિએ માપદંડો આપ્યા છે. બરાબર, કયા વર્ષે, તો 2011 અને 12. બરાબર, આ એમસીક્યુમાં આઈએમપી ના પૂછાય છે. બરાબર, કેટલા માપદંડો છે, ચાર માપદંડો છે. બરાબર, હવે આપણે જોઈએ તો પહેલું માપદંડ છે સમય. બરાબર, સમયની વાત આવે એટલે વર્ષ આવે, મહિના આવે. બરાબર, પણ અહીંયા આપણે બેરોજગારીનું સ્વરૂપ જાણવું છે તો સમયના આધારે, સમયના માપદંડના આધારે બેરોજગાર કોને કહેવાય એ જોવાનું છે. તો અહીંયા આપણે ફક્ત અઠવાડિયાનો સમય લેવાનો છે. કયો, અઠવાડિયામાં. બરાબર, યાદ રાખજો, કોઈ વિદ્યાર્થી એકદમ શું સ્પીડમાં છે ને વર્ષ પણ લખી આવે છે. બરાબર, જેના કારણે એનું ખોટું પડે છે. એટલે અહીંયા સમય કયો લેવાનો છે, અઠવાડિયામાં. અઠવાડિયાને ધ્યાનમાં લઈને 28 કલાક કે તેથી ઓછું કામ મળે તો બેરોજગારી કેવી છે, વધુ છે. તીવ્રતા અહીંયા બેરોજગારીની કેવી છે, વધુ તીવ્રતા જોવા મળે છે. કે અઠવાડિયામાં, અઠવાડિયામાં કેટલા દિવસ હોય, 7 દિવસ. 7 દિવસ એનું કામ કેટલું મળવું જોઈએ ને, બરાબર, 28 કલાકથી વધુ મળવું જોઈએ, પણ કેટલું મળે છે, ખાલી 28 કલાક કે તેથી ઓછું કામ મળે. 28 કલાક કે તેથી ઓછું કામ મળે તો બેરોજગારી કેવી છે, તીવ્ર બેરોજગારી છે. વધુ બેરોજગારીની તીવ્રતા કેવી છે, વધુ છે. એટલે કે જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય, વૃત્તિ અને શક્તિ ધરાવે છે, તૈયારી પણ ધરાવે છે, પરંતુ તેને અઠવાડિયાના કેટલા કલાક, 28 કલાક કે તેથી જો ઓછું કામ મળે તો બેરોજગારી કેવી છે, તીવ્ર બેરોજગારી છે. પરંતુ એને 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું કામ મળે તેની તીવ્રતા કેવી છે, તો તે બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય. એટલે સમયના આધારે શું છે, બેરોજગારીની તીવ્રતા અહીંયા માપી શકાય. બરાબર, યાદ રાખજો, કામ કરવાની વૃત્તિ પણ છે અને શક્તિ પણ છે વ્યક્તિની, પરંતુ શું છે, એને 28 કલાકથી ઓછું કામ મળે તો બેરોજગારી વધારે છે, બેરોજગારીની તીવ્રતા કેવી છે, વધુ છે. પણ 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું મળે તેની તીવ્રતા ઓછી છે. બરાબર, અઠવાડિયા માટે આ ખાસ ધ્યાનમાં રાખજો, અઠવાડિયા માટે. હવે આપણો ત્રીજો પોઈન્ટ છે આવક. આવકના માપદંડને આધારે આપણે બેરોજગારી જોવાની છે. બરાબર, કે વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળે છે કે એની ગરીબી પણ દૂર ન થઈ શકે. બરાબર, વ્યક્તિને શું કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી એની ગરીબી પણ દૂર ન થઈ શકે, તો એ આવકની દ્રષ્ટિએ કેવો કહેવાય, બેરોજગાર કહેવાય. આવકની દ્રષ્ટિએ કેવો કહેવાય, બેરોજગાર. અહીંયા મેં તમને પહેલી સેન્ટેન્સ લખેલું છે કે કામમાંથી એટલી ઓછી આવક મળે કે ગરીબી પણ દૂર ન થઈ શકે.
એટલે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવે છે, કામ પણ કરે છે, પણ કામ કરે છે પણ એટલી જેને એની જેટલી આવક મળવી જોઈએ એના કરતાં શું મળે છે, ઓછી આવક મળે છે, જેથી પોતાની ગરીબી પણ દૂર કરી શકતો નથી. તો આવકની દ્રષ્ટિએ શું કહેવાય? આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. બરાબર, એ આવકની દ્રષ્ટિએ કેવો કહેવાય? બેરોજગાર કહેવાય. ને ભારતમાં આ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. આ બેરોજગારી શું? ગ્રામીણ વિસ્તારમાં વધુ જોવા મળે છે. દાખલા તરીકે જો કોઈ એક વ્યક્તિ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે મહિને 30,000 રૂપિયા જોતા હોય. એક્ઝામ્પલ જોજો, કોઈ એક વ્યક્તિ છે બરાબર, એને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવાનું છે મહિનાનું, તો મહિનામાં એને કેટલું, મહિને કેટલા જોઈએ છે? 30,000 એને મળતા જોઈએ છે. બરાબર, એ પોતાના ગરીબ ઘરનું પોષણ કરી શકે. પરંતુ એની કામની આવક કેટલી છે? રૂપિયા 20,000. બરાબર, કે જેથી ઓછી આવક મેળવી શકે છે. બરાબર ને, 20,000 જેટલી ઓછી આવક મેળવે છે એટલે શું કહેવાય? આવકની દ્રષ્ટિએ શું કહેવાય? બેરોજગાર. સમયમાં યાદ રાખજો, અઠવાડિયામાં આવકમાં ઓછી આવક મળે જેથી એ ગરીબી પણ દૂર નથી કરી શકતો. ઉદાહરણ પર એક યાદ રાખજો. બરાબર, માપદંડો પૂછાય છે તમને 3 માર્ક્સમાં, તો તમારે આ 4 માપદંડો લખવા પડે. બરાબર, આવક થઈ ગયું, સમય થઈ ગયો, હવે આવે છે સંમતિ. શું છે? સંમતિ. હવે સંમતિમાં શું કીધું છે? કે વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પણ લાયકાત મુજબનું કામ ન મળે. વ્યક્તિની લાયકાત છે, ઈચ્છા છે, શક્તિ છે, તૈયારી છે, એની પાસે લાયકાત પણ છે, પરંતુ જે લાયકાત છે બરાબર, એ લાયકાત મુજબનું કામ ન મળે. બરાબર, લાયકાત મુજબનું કામ ન મળે અને તે લાયકાત કરતા ઓછું કામ સ્વીકારવું પડે. બરાબર ને, આવક થતી નથી પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને મળતું જ નથી, અને તેવા સંજોગોમાં એની પોતાની લાયકાત કરતા શું? ઓછી લાયકાત વાળું કામ સ્વીકારવું પડે. બરાબર ને, વ્યક્તિ છે બેરોજગાર કઈ રીતે થાય? એટલે અહીંયા શું કીધું છે? કે તો આવક ઓછી પ્રાપ્ત થાય, એની લાયકાત છે, એની લાયકાત કરતા ઓછું કામ મળે છે, લાયકાત પ્રમાણેનું કામ મળતું નથી, લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ મળે છે, અને એને શું કરવું પડે છે? સ્વીકારવું પડે છે. અને જો એ સ્વીકારે તો તેની આવક કેવી થાય? ઓછી પ્રાપ્ત થાય. અને આવક ઓછી પ્રાપ્ત થાય તો એ કયો બેરોજગાર કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. બરાબર ને, આપણે પણ છે આપણી લાયકાત હોય બરાબર, અને આપણને પણ લાયકાત પ્રમાણેનું કામ ન મળે, લાયકાત કરતા કેવું ઓછું કામ મળે, તો આપણે ઓછી આવક થાય, ઓછી આવક થાય તો આપણે કેવા કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમને કહું તો સીએની ડિગ્રી વાળો, બરાબર, સીએની ડિગ્રી ધરાવે છે વ્યક્તિ, એની લાયકાત કેવી છે? ઊંચી છે, પરંતુ એને લાયકાત પ્રમાણેનું કામ મળ્યું નથી. કયું કામ કરવું પડે છે? સંજોગોના આધારે ક્લાર્કનું કામ કરવું પડે છે. એટલે એની આવક શું થશે? ઓછી પ્રાપ્ત થશે. સીએનમાં જેટલી આવક મળે છે એના કરતાં ક્લાર્કમાં કેવી? ઓછી આવક મળે. એટલે ઓછી આવક મળે એટલે એ કેવો કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. બરાબર, એ રીતે એક્ઝામ્પલ તરીકે તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય અને તમને ગરાજમાં કામ કરવું પડે સંજોગોને કારણે, તો એ કેવી કહેવાય? અર્ધ બેરોજગારી કહેવાય. એટલે બેરોજગારીની સંમતિના આધારે લાયકાત મુજબનું કામ ન મળે તો એને શું કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. હવે છેલ્લું છે ઉત્પાદકતા. ચોથું શું છે? ઉત્પાદકતા. ઉત્પાદકતામાં શ્રમિકની જે વાસ્તવિક ઉત્પાદકતા હોય ને જે હોય તેના કરતાં વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો તે ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદન કરતાં ઓછું હશે. વાસ્તવિકમાં જેની ક્ષમતા છે પણ એને કામ કેવું મળે છે? એની ઉત્પાદકતા કરતાં ઓછી ક્ષમતાનું કામ મળે છે. બરાબર, શું કીધું છે? કામ કરવાની શક્તિ હોય તેના કરતાં ઓછું કામ મળે. બરાબર, એની કામ કરવાની ક્ષમતા ઘણી બધી છે, ઉત્પાદકતા વાસ્તવિક ઉત્પાદકતા ઘણી બધી છે, પણ એની ઓછી ઉત્પાદકતા એને કામ કરવાનું કામ મળે છે. દાખલા તરીકે શું છે? કોઈ વ્યક્તિ હશે કારખાનામાં કામ કરતો હશે અને એની ક્ષમતા શું છે? 20 મીટર કાપડ બનાવવાની એની ક્ષમતા હોય. કેટલું? 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા હોય, પણ એને કામ કેટલું મળે છે? 10 મીટર જ કાપડ બનાવવાનું એને કામ મળે છે. તો એ શું કહેવાય? એનું 10 મીટર જેટલી ક્ષમતા શું કહેવાય? એટલી વાર એની ક્ષમતા ઓછી થાય. બરાબર, નિષ્ફળ થાય.
बराबर એટલે શું કહેવાય બેરોજગાર કહેવાય બરાબર આ થાય આપણા બેરોજગારીના માપદંડ ચાર કોણે આપ્યા છે રાજકૃષ્ણ સમિતિએ 2011 ને પા યાદ રાખજો સમય આવક સંમતિ અને ઉત્પાદકતા અને વિકાસશીલ દેશોની બેરોજગારી અને વિકાસશીલ દેશોની બેરોજગારી હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના પ્રકારોનું ફક્ત ચાર જોઈશું विद्यार्थी मित्रों हम आप बेरोजगारी प्रकार बेरोजगारी प्रकार तक पहलू संपूर्ण बेरोजगारी संपूर्ण बेरोजगारी ने अपने खुला प्रकार की बेरोजगारी कही सकते बराबर हूँ तक डीपली समझाती नहीं फक्त नाम बताऊँ छू कारण अपनी पास अगर समय नहीं बराबर संपूर्ण बेरोजगारी में शू है कि व्यक्ति की शक्ति काम करने परंतु प्रकार काम रोजगारी शू बिलकुल बेरोजगार कहवा संपूर्ण बेरोजगार कहवा शू कह वर्तमान दरे रोजगारी मेलवा मांगे लायकात परंतु बिलकुल रोजगारी मलती नहीं कहवा संपूर्ण बेरोजगार कहवा बीजो प्रकार है अर्ध बेरोजगार अर्ध बेरोजगारी एट अर्ध बेरोजगारी એટલે એ ઓછા સમય માટે બરાબર પણ લાયકાત પ્રમાણેનું કામ મળતું નથી બરાબર લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ મળે તો તેને શું કહેવાય અર્ધ બેરોજગારી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ બેરોજગારીમાં 1 2 3 4 અને 5 પ્રકાર છે બરાબર એમાંથી તમારા આ બે પ્રકારો 30% ના અભ્યાસક્રમમાં નથી અભ્યાસક્રમમાં बेरोजगार थी जाए
એટલે એને શું કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી બરાબર આ પાંચ પ્રકારો છે પહેલા સંપૂર્ણ બેરોજગારી બીજો અર્ધ બેરોજગારી ત્રીજો પ્રચ્છન્ન બેરોજગારી ચોથો ચક્રીય બેરોજગારી અને પાંચમો ઘર્ષણજન્ય બેરોજગારી આ ત્રણ નો અભ્યાસ કરવાનો છે આપણે તમને આ ત્રણ બેરોજગારીમાંથી કોઈ પણ બે બેરોજગારી સમજાવવાનું આવશે આવશે ને આવશે એટલે આપણે આના પછીના વિડીયોમાં ત્રણે ત્રણ બેરોજગારી વિશેનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો પાંચ બેરોજગારીના નામ શું છે તો પાંચે પાંચ લખવાનું છે સંપૂર્ણ અર્ધ બેરોજગારી પ્રચ્છન્ન બેરોજગારી ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી હવે તમને માપદંડો વિકસિત દેશો અને વિકાસશીલ દેશોની બેરોજગારીના સ્વરૂપમાં કઈ સમજ ન પડી હોય કોઈ પણ ક્વેરી હોય તો તમે વોટ્સઅપ મેસેજ દ્વારા તમે મને મેસેજ કરીને જણાવશો અસ્તુ.